नाथ स्मरे भगवतो वर विठ्ठलस्य पादारविन्द युगलं सकलार्थ सिद्धि यो वै वितर्क तमसा विहितं स्वभक्तं प्रीत समाधि वपुरोधित इग्म रश्मिः। श्री नाम रत्नाख्य स्तोत्र यमा 24वां श्लोक। गोवर्धना चलसको गोप गो गोपिका प्रिय चिंतितज्ञो महाबुद्धिर् जगत वंद्य पदाम्बुज। मानुमुनाम गोवर्धना चल सखह। आप श्री गिरिराज जी मां सदा बिराजनारा श्री नाथ जी ना सखा छे। श्रीनाथ जी बाबा श्री गिरिराज जी मां सदा बिराजे छे। श्री गोसाई जी श्रीजी बाबा ना सखा छे। अथवा तो एम पर अर्थ निकले के श्री गोसाई जी श्री गोवर्धन पर्वतना सखा छे। श्री गिरिराज जी ने हरिदास वर्य कहया छे। एम श्री गोसाई जी पण सेवक स्वरूपे तो हरिदास वर्य ज छे। आथी बन्ने सखा थया। श्री गिरिराज जी पोतानी आसपास उत्पन्न थता कंदमूल फलफूल श्री ठाकुर जी ने अंगीकार करावे छे। पोतानो देह इंद्रियो वगैरे श्री ठाकुर जी ने समर्पित करे छे। तेम श्री गोसाई जी पण एज प्रमाणे करे छे। आथी बन्ने साम्यताथी सख्य छे। श्री गिरिराज जी नी गुफा मां श्री ठाकुर जी क्रीड़ा करवा अने भक्तों दुख निवारण करवा सदा बिराजे छे। आज रीते श्री गोसाई जी ना हृदय रूपी कंदरा में श्री ठाकुर जी सदा बिराजे छे। माटे पण बन्ने सखा थया। श्री गिरिराज जी नो आश्रय करवाथी भील जेवी हल्की जाति नी स्त्रीओ ने प्रभु नी प्राप्ति थई। तेम श्री गोसाई जी नो आश्रय करवाथी पतित जीवो ने प्रभु नी प्राप्ति थाय छे। तेथी पण श्री गिरिराज जी ना सखा छे। केवल छे के समान स्वभाव अने व्यसन ना कारणे मित्रता बंधाय छे। श्री गिरिराज जी अने श्री गोसाई जी ना स्वभावनो अहींया साम्य बतावामां आव्युं छे। आथी बन्ने स्वरूपोनो सख्य सिद्ध थयुं छे। श्री गिरिराज जी अने श्री गोसाई जी जगतमां भक्त स्वरूपे प्रकट बिराजे छे। एवी ज रीते श्री गोसाई जी अने श्रीनाथ जी भगवत स्वरूपे प्रकट छे। एटले जेम श्री गिरिराज जी अने श्री गोसाई जी सखा छे तेम श्री गोसाई जी अने श्रीनाथ जी पण सखा छे। जयरे श्री गोसाई जी मारते घोड़े गोविंद कुंडनी दिशामां पधारता हता त्यारे आप श्रीना नेत्रो श्रीनाथ जी ना मंदिरनी ध्वजाजी ऊपर स्थिर हता। आ जोईने रसखान जीए श्री गोसाई जी ने उत्सुकताथी पूछ्यु हतु के तमे श्याम सुंदरना सखा छो ने। अनवसरना समयमां श्याम ढाक ऊपर बिराजता श्रीनाथ जी ने आरोगावा माटे सामग्री सिद्ध करी भर उनाळे सामग्रीनी छाप श्री मस्तके लई आप खुल्ला चरणारविंदथी श्याम ढाक पधारता। दररोज
શ્રી ગોકુળથી શ્રી ગિરિરાજ શ્રી નાથજીની સેવા માટે પધારતા. તેઓ શ્રીનાથજી વિના રહી શકતા નહીં. શ્રી ગુસાઈજીના સપ્તમ પુત્ર શ્રી ઘનશ્યામજીના લગ્ન બાદ શ્રી ગુસાઈજી ગિરિરાજ પધાર્યા. ત્યાં તેમણે શ્રીનાથજીના અનેક મનોરથો કર્યા. એક દિવસ શ્રી ગુસાઈજી શ્રીનાથજીની રાજભોગ આરતી કરી શ્રી ગિરિરાજજીને ભોગ ધરવા પધાર્યા અને ત્યાં વિલંબ થયો. આપના બાળકો ભૂખથી વ્યાકુળ બની ગયા હતા. સૌથી મોટા પુત્ર શ્રી ગિરધરજીએ વિનંતી કરી કે કાકાજી, આવતીકાલથી શ્રી ગિરિરાજનો ભોગ હું ધરવા જઈશ. બીજા દિવસે શ્રી ગિરધરજી ભોગ ધરવા પધાર્યા. ત્યાં એમણે જોયું કે શ્રી ગિરિરાજજીને ભોગ ધરાવવા અસંખ્ય ગોપીજનો ક્રમાનુસાર લાઈનમાં ઊભા છે. શ્રી ગિરધરજીનો વારો છેલ્લે આવ્યો. શ્રી ગિરધરજીને ભોગ આરોગાવવા માટે ઘણો વિલંબ થયો. તેઓ ભોગ ધરાવી પાછા આવ્યા ત્યારે શ્રી કૃષ્ણજીએ વિલંબનું કારણ પૂછ્યું. શ્રી ગિરધરજી શરમાઈ ગયા, પોતાના અપરાધની ક્ષમા માગી. શ્રી ગુસાઈજીને શ્રી ગિરિરાજજીની નિત્ય લીલાનો આવો અનુભવ છે. છીસ્વામીજીએ કહ્યું કે ગાયાનસો રથી ગોકુલસો રથી ગોવર્ધનસો પ્રીતિ નિભાઈ. શ્રી ગુસાઈજીને ગાયોમાં પણ પ્રેમ છે, ગોકુલ સાથે પ્રેમ છે અને શ્રી ગોવર્ધન સાથે પણ પ્રીતિ નિભાઈ છે. શ્રી ગોપાલ ચરણ સેવા રથી ગોપ સખા સબ અમિત થાય અને શ્રી ગોપાલના ચરણની સેવામાં પણ આપ શ્રીની રતિ છે. શ્રી ચિત્તસ્વામી ગિરધરન શ્રી વિઠ્ઠલ નંદનંદન કી સબ પરછાઈ. ચિત્તસ્વામીજી કહે છે કે શ્રી ઠાકોરજી ગિરધરજી અને શ્રી વિઠ્ઠલ એ નંદનંદનના ની જ બધી પરછાઈ છે. તો અહીંયા શ્રી ગુસાઈજી મહારાજને આપણે દંડવત પ્રણામ કરીશું. ગોવર્ધના ચલ સખાય નમઃ, ગોવર્ધના ચલ સખાય નમઃ, ગોવર્ધના ચલ સખાય નમઃ, ગોવર્ધના ચલ સખાય નમઃ, ગોવર્ધના ચલ સખાય નમઃ. અને હવે ત્રાણુમું નામ આપણે જોઈશું. ગોપ ગો ગોપિકા પ્રિય. શ્રી કૃષ્ણજીને ગોપ ગાય અને ગોપિકાઓ પ્રિય છે. શ્રી કૃષ્ણજીને ગોપો ગાયો અને ગોપીજનો અત્યંત પ્રિય છે. શ્રી ગિરિરાજજીમાં શ્રી ઠાકોરજીના સખા ગોપ શ્રી ઠાકોરજી સાથે ખેલતા હોય છે. આથી ગુસાઈજીને આ સખાઓ વાલા લાગે છે. કારણ કે ઠાકોરજી એ ગુસાઈજીનું સર્વસ્વ છે ને એવા ઠાકોરજીને પ્રસન્ન કરવા માટે જે ઠાકોરજીના સખા ગોપ જે છે એ પ્રયત્નશીલ છે, સાથે ખીલે છે આ રીતે, એટલે ગુસાઈજીને આ સખાઓ વાલા લાગે છે. શ્રી ગિરિરાજજીમાં એકાંત કંદરાઓ છે. એમાં ગોપીજનોને શ્રી ઠાકોરજી સુખનું દાન કરે છે. માટે શ્રી ગિરિરાજજી ગોપીજનોને વાલા લાગે છે. જેમાં ત્રણેયને શ્રી ગિરિરાજજી પ્રિય છે તેમાં ત્રણેય શ્રી ગુસાઈજીને પણ પ્રિય છે. કારણ આપણે આગળ જોયું તેઓ શ્રી ગિરિરાજજીના સખા છે. સારસ્વત કલ્પમાં રસાત્મક કૃષ્ણે ગોપ ગોપી ગ્વાલ અને ગાય સૌને નિરોધનું દાન કર્યું હતું. તે સૌને પોતાના સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો હતો. એથી તે સૌને શ્રી ઠાકોરજી અત્યંત પ્રિય છે. શ્રી ઠાકોરજીએ આ સૌના સ્વભાવનું પરિવર્તન કર્યા સિવાય તેમના સ્વભાવને
અનુકૂળ બનીને લીલાઓનું દાન કર્યું અને એ રીતે એમનો નિરોધ સિદ્ધ કરાવ્યો હતો. પ્રભુ જ્યારે પ્રગટ બિરાજતા હોય ત્યારે આ જ લીલાનો પ્રકાર શ્રી મહાપ્રભુજી સમજાવે છે કે ભક્તોએ કોઈ શ્રમ નથી લીધો, પણ ઠાકોરજી પોતે એ ભક્તનો કેવો ગુણ છે, કેવો સ્વભાવ છે એ પ્રમાણે ઠાકોરજી ભક્તોને અનુકૂળ થયા છે અને એ ભક્તોને અનુકૂળ થઈને એ પ્રકારની લીલાઓ કરી અને ભક્તોને નિરોધનું દાન કર્યું છે. એટલે જ શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદમાં આપણે જોઈએ તો તામસ ભક્તો, રાજસ ભક્તો, સાત્વિક ભક્તો, આમ બધી ત્યાં કથાઓ આપણને જોવા મળે છે. તો અહીંયા અવતાર દશામાં શ્રી ગોકુલમાં ઠાકોરજી પોતે પ્રયત્નશીલ થઈ અને પોતાના જે ભક્તો છે એનો નિરોધ કરતા હોય છે. આવી જ રીતે હાલ પૃથ્વી ઉપર શ્રી ઠાકોરજી ગુસાઈજી સ્વરૂપે જ અવતર્યા છે. એટલે ગોપ, ગોપી, ગાયો વગેરે ભક્તોના સ્વભાવને એ અનુકૂળ બની જાય છે અને સારસ્વત કલ્પમાં જેમ નિરોધ કર્યો હતો ભક્તોનો, એ જ રીતે અત્યારના શ્વેતવરાહ કલ્પોમાં પણ શ્રી ગુસાઈજી મહારાજ જે વસ્તુતઃ કૃષ્ણ સ્વરૂપે પ્રગટ થયા છે એ ભક્તોનો નિરોધ સિદ્ધ કરાવે છે. આમ શ્રી ગુસાઈજીને આ સૌ માટે ગાઢો પ્રેમ છે. શ્રીનાથજીને ગાયો પ્રિય છે, તેથી ગુસાઈજીને પણ ગાયો પ્રિય છે. તેમણે શ્રી ગિરિરાજજીની તરેટીમાં ગાયો માટે મોટી મોટી ગૌશાળાઓ બનાવી હતી જેમાં 2000 જેટલી ગાયો રહેતી હતી. દરેક ગૌશાળાની સેવા એક એક ગ્વાલને સોંપી હતી અને આ સર્વ ગ્વાલો પણ શ્રી કૃષ્ણજીને ઘણા પ્રિય હતા, કારણ કે તેઓ ગાયોની સેવા કરતા હતા. શ્રી ગુસાઈજી આ ગ્વાલોનું ખૂબ ધ્યાન રાખતા તેમને શ્રીનાથજીના સાક્ષાત દર્શન પણ કરાવતા. ચતુર્બુદ્ધાસજી કહે છે કે શ્રી વિઠ્ઠલેશ પ્રભુ ભયે ન વેહમ, પાછે સુને ન આગે દેખે ફિર, યે છબી ન બને હે, મનુષ્ય દેહ દર ભક્તન હિત કલિકાલ, જન્મ કો લે હે, કો કૃતજ્ઞ કરુણા સેવક તન કૃપા સુદૃષ્ટિ હિત હે. જો વિઠ્ઠલેશ પ્રભુ થયા ના હોત તો આ બધું જે ભક્તોને કૃતાર્થતા જે જોવા મળી છે તે જોવા ન મળત. એટલે શ્રી વલ્લભના ત્યાં આનંદ થયો, કેમ વિઠ્ઠલના જ પ્રગટ્યા છે અને એનાથી વ્રજવાસીઓ પણ આનંદિત થયા છે. બધા જ ભક્તો મળીને ગીત ગાય છે. આમ કૃષ્ણદાસજી પણ કૃષ્ણજીનું વર્ણન કરે છે. આપણે પણ હૃદય પ્રણામ કરીએ. ગોપ ગો ગોપિકા પ્રિયાય નમઃ, 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 ગોપ ગો ગોપિકા પ્રિયાય નમઃ. અને હવે 94મું નામ આપણે જોઈશું, ચિંતિતજ્ઞ. આપ શ્રી ભક્તોના મનના વિચારોને જાણે છે. આપ શ્રીના ભક્તો જે કંઈ ચિંતન કરે શ્રી ગુસાઈજી એ જાણી જાય છે. અને સાથે સાથે જે ભગવાન છે, ઠાકોરજી છે, એના વિચારોને પણ આપ સમજે છે, કારણ શ્રી ગુસાઈજી અંતર્યામી છે. અંતર્યામી સમસ્તાના ભાવમ જાણાતી માનસ, એટલે આપ શ્રીના ભક્તોના વિચારોને આપ વગર કહે સમજી જાય છે. આ જ રીતે શ્રી ઠાકોરજીના હૃદયને પણ સારી રીતે જાણે છે. એટલે શ્રી ઠાકોરજીની ઈચ્છા જે કંઈ હોય એ પ્રમાણે સર્વ કાંઈ મનોરથો આપ અંગીકાર કરાવતા હોય છે. લાહોરમાં મધુસૂદન દાસ નામના એક સેવક રહેતા હતા. તેઓ ત્યાંના રાજા માટે ઘોડા ખરીદવા આગ્રહ આવ્યા. તેમને ગુસાઈજીના દર્શન કર્યા. શ્રી ગુસાઈજીએ મધુસૂદન દાસને કહ્યું, અમારે એક ઘોડો ખરીદવાની ઈચ્છા છે. મધુસૂદન દાસે વિનંતી કરી કે આપને લાયક એક ઘોડો લાહોરમાં છે, આપ ત્યાં પધારો તો હું આપને ભેટ કરું, અથવા આપ આજ્ઞા કરો તો અહીં લઈ આવું.
શ્રી કૃષ્ણજીએ કહ્યું કે અમે ત્યાં આવીશું ત્યારે તમને સેવક કરીશું અને પછી ઘોડો લઈશું. મધુસૂદન દાસે વિનંતી કરી, જિંદગીનો ભરોસો નથી મહારાજ, આપ ન પધારો તો મારું જીવન વ્યર્થ થાય, જીવન લાભ મને ન મળે. શ્રી કૃષ્ણજીએ કહ્યું, અમારું વચન છે કે અમે તમને જરૂર શરણે લેવા આવીશું જ. આ વાતને ઘણો સમય વીતી ગયો. એક વૈષ્ણવે પશ્ચિમ તરફના પ્રદેશનો પ્રવાસ કરવા વિનંતી કરી, ત્યારે કૃષ્ણજીએ આજ્ઞા કરી કે અમારી તો ઈચ્છા નથી, પણ મધુસૂદન દાસ માટે અમારે આવવું પડશે. મધુસૂદન દાસની ઈચ્છા પૂરી કરવા શ્રી ગોસાઈજી લાહોર પધાર્યા. ત્યાં મધુસૂદન દાસને શરણે લીધા અને મધુસૂદન દાસે એક સુંદર ઘોડો શ્રી ગોસાઈજીને ભેટ કર્યો. એટલે ભગવાન દાસ કહે છે કે બંધુ નાથ શ્રી વિઠ્ઠલેશ, હે વિઠ્ઠલેશ, આપ જ શ્રીનાથ છો, આપને હું બંધુ છું. ભક્ત હિત અવતાર ભૂતલ પ્રગટ દેવ દિનેશ, આપે ભક્તોના હિત ખાતર જ આ ભૂતલ ઉપર અવતાર લીધો છે અને આપ દેવના પણ દેવ છો. સુભગ સુંદર શ્રી ગિરિધર ગોવિંદ રસિક શિરમોર, એક જીવા કહત ના આવે ઉપમા કો નહીં ઓર આપ તો સુભગ ભગ સહિત બિરાજો છો, સુંદર છો. અને શ્રી ગિરિધર ગોવિંદ રસિક એવા શિરોમણી છે, એમના શિરમોર છો. અને મારી જીવા એ કોઈ ઉપમા આપને આપી શકતી નથી. શ્રી વલ્લભ નંદન જગત વંદન જીવ કીએ સનાથ, આપ તો શ્રી વલ્લભના નંદન છો, આ જગત આપને વંદન કરે છે અને જગતના જીવોને આપે સનાથ કર્યા છે. તો આવા શ્રી કૃષ્ણજીને આપણે નમ્રત પ્રણામ કરીએ. ચિંતિતજ્ઞાય નમઃ, ચિંતિતજ્ઞાય નમઃ, ચિંતિતજ્ઞાય નમઃ, ચિંતિતજ્ઞાય નમઃ, ચિંતિતજ્ઞાય નમઃ, ચિંતિતજ્ઞાય નમઃ, ચિંતિતજ્ઞાય નમઃ. હવે પંચાણમું નામ મહાબુદ્ધિ, આપ મહાબુદ્ધિશાળી છે, આપ તો મહાબુદ્ધિશાળી છે, પણ આપના લીધે જ મહાપુરુષોને સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે. એક જ કારણ છે, આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે આપ જ વસ્તુતઃ શ્રી ઠાકોરજીનું જ સ્વરૂપ છે. શ્રી ઠાકોરજીમાં જે છ ધર્મ છે, એ ધર્મ પૈકીનો એક ધર્મ અલૌકિક જ્ઞાન ધર્મ છે. એટલે શ્રી ગોસાઈજી પણ સાક્ષાત કૃષ્ણ હોવાથી આપ શ્રીમાં પણ આ અલૌકિક જ્ઞાન ધર્મ છે, એટલે શ્રેષ્ઠ બુદ્ધિ આપ શ્રી ધરાવતા હોય એ સ્વાભાવિક છે. આપના દર્શન માત્રથી જીવોની અવિદ્યા દૂર થાય છે, જીવોને ભગવદ્ જ્ઞાન પ્રાપ્ત થાય છે. પારસમણીના સંગથી લોઢો એ સોનું બને, તેમ શ્રી કૃષ્ણજીના સંગથી જીવ મહાન બને છે, સદબુદ્ધિવાળો બને છે. ભગવદ્ બુદ્ધિ આવતા ભગવદ્ માર્ગ એના પર એ ચાલનારો બની જાય છે. સુરતમાં એક સાહુકાર હતા, તેમના બેટાની સ્ત્રીનો પ્રસંગ જાણીતો છે. તે સુંદર સ્ત્રીને એક મ્લેચ્છ પોતાના કબજે કરીને લઈ જવા માંગતો હતો. એની સામેનો કેસ દિલ્હીમાં અકબર બાદશાહના દરબારમાં ચાલતો હતો, ત્યારે શ્રી કૃષ્ણજીએ તેમના સેવક બિરબલને આજ્ઞા કરી કે અકબર જેવા ન્યાયી બાદશાહના દરબારમાં આ સ્ત્રી પ્રત્યે ઘોર અન્યાય થાય છે, તે ઉચિત નથી. બિરબલે બાદશાહને વાત કરી, બાદશાહે કૃષ્ણજીને ફરીથી ન્યાય કરવા વિનંતી કરી. શ્રી કૃષ્ણજીએ તે સ્ત્રીને અને મુસલમાનને બે અલગ અલગ પાંજરામાં રાત્રે રાખ્યા. એક વિશ્વાસુ માણસને તેમના વચ્ચે થતી વાતની નોંધ લેવા કહ્યું. બીજા દિવસે તે વિશ્વાસુ માણસે નોંધેલી વાત દરબારમાં જાહેર કરાવી. તે મુસલમાનનો ગુનો સાબિત થયો. એણે શ્રી ગોસાઈજીએ દંડ આપી
स्त्री ने छोड़ावी हती। श्री गोसाई जी आवा महान बुद्धिशाड़ी छे। आ प्रसंगनो प्रभाव अकबर बादशाह ऊपर घणो पड़ो। अकबर बादशाह तेमने न्यायाधीशनी सत्ता आपी अने राजकीय सन्मान कर्यो। એટલે રાજા ભીમ જે આપના સેવક છે કહે છે કે યહ કલી પરમ સુભગ જન ધન્ય શ્રી વિઠ્ઠલ નાથ ઉપાશ્રી। અત્યારનો કલયુગ છે એ ખરેખર ખૂબ ભાગ્યશાળી છે, લોકો પણ ભાગ્યશાળી છે, કારણ કે બધાને વિઠ્ઠલ નાથની ઉપાસના કરવા મળે છે। જો પ્રગટે વ્રજપતિ શ્રી વિઠ્ઠલ તો સેવક વ્રજવાસી। અને આ વિઠ્ઠલ કોણ છે? તો વ્રજપતિ છે। તો વ્રજપતિના સેવક પણ વ્રજવાસી હોય તો અહીંયા શ્રી વિઠ્ઠલના સેવક પણ આ રીતે બ્રજવાસી છે। આવી રીતે અહીંયા ભક્ત કવિ ભીમ પણ શ્રી ગોસાઈજીના ખૂબ ખૂબ વખાણ કરે છે। તો આ ગોસાઈજીને આપણે નિર્વત પ્રણામ કરીએ। મહાબુદ્ધયે નમઃ, મહાબુદ્ધયે નમઃ, મહાબુદ્ધયે નમઃ, મહાબુદ્ધયે નમઃ, મહાબુદ્ધયે નમઃ। અને આ 24મા શ્લોકનું છેલ્લું નામ, છન્નુમું નામ આપણે જોઈ લઈએ। જગત વંદ્ય પદાંબુજઃ, એટલે જગતમાં આપ શ્રીના ચરણ કમલ પ્રણામ કરવા યોગ્ય છે। શ્રી ગોસાઈજીના ચરણ કમલ એટલા બધા દિવ્ય છે કે જગતમાં પ્રણામ કરવા યોગ્ય છે। કારણ કે પ્રણામ તો જે દિવ્યતા હોય તેને જ થતા હોય છે। શ્રી કૃષ્ણજીના ચરણ કમલ પણ આવા જ દિવ્ય છે, પ્રણામ કરવા યોગ્ય છે। આપ શ્રીના ચરણારવિંદના સ્પર્શવાળું આ જગત એ પણ આથી વંદનીય બની જાય છે। જગતનો બીજો અર્થ થયો ભક્તનો પ્રપંચ, એટલે ભક્તનો ગૃહસ્થાશ્રમ, ભક્તનો પ્રપંચ, ભક્તનો ગૃહસ્થાશ્રમ। વૃત્રાસુર જેવા અસુરે પણ ભક્તનો ગૃહસ્થાશ્રમ માંગ્યો હતો, કારણ કે મોક્ષ કરતાં પણ ભક્તનો ગૃહસ્થાશ્રમ વધારે આનંદદાયક છે। બ્રજના ગોપીજનો પણ ગૃહસ્થાશ્રમી જ હતા, પણ કેટલો અદ્ભુત નિરોધ પ્રભુએ એમનો કર્યો છે, એટલે ઘરમાં રહીને ઠાકોરજીની લીલાનું દર્શન કરતા ધન્ય ધન્ય ગોકુલ કી નારી ગરહીમે બનકીનો। તો આવા જે ભક્તો છે એમનો ગૃહસ્થાશ્રમ કે પેલા વૈરાગ્ય કરતા પણ વધારે આનંદદાયક હોય છે। માટે જ વૃત્રાસુર આવી રીતે ભગવાનના જે ભક્તો છે એ ભક્તોનું સખ્ય માગે છે કે કરેલા કર્મોથી જીવનની યાત્રામાં ફરવા ફર્યા કરવું પડે, પણ એ પ્રભુ આવા આપના ભક્તો જે આપના મય છે એનો મને આપ સંગ કરાવજો, લૌકિક સંબંધવાળા સ્ત્રી પુરુષ એમનો મારે સંગ નથી જોતા હોવું માગે છે। જગત અહીં બે અર્થમાં વપરાયેલો શબ્દ છે, એક તો ભગવાને પ્રગટ કર્યું જે આંખોથી દેખાય છે એ આદિભૌતિક જગત છે, ભગવાનનું આદિભૌતિક સ્વરૂપ છે। આ જગતમાં રહેલા સૌ જીવો શ્રી ગોસાઈજીના ચરણારવિંદને પ્રણામ કરનારા છે। આ જગત શ્રી ગોસાઈજીના ચરણારવિંદની રજથી માત્ર પવિત્ર જ નહીં પણ દિવ્ય બન્યું છે। તેના કણે કણમાં પ્રભુ જ સાક્ષાત બિરાજે છે। આથી આ જગત એ ત્યાજ્ય નથી, એનો ત્યાગ કરવા જેવો નથી, પણ આ જગત વંદનીય છે, કારણ કે ત્યાં પ્રભુ બિરાજે છે, કારણ કે ત્યાં પ્રભુ સ્વરૂપ શ્રી ગોસાઈજી બિરાજે છે। જગતનો બીજો અર્થ કર્યો આ જીવોનો સંસાર। ત્રણ પ્રકારના જીવો, એમાં પ્રવાહી જીવોનું જગત એ તો આદિભૌતિક છે, મર્યાદા પ્રકારના જે જીવો છે એનું જગત આધ્યાત્મિક છે, અને જે પુષ્ટિ જીવો છે એમનું જગત તો આદિ દૈવિક છે। તો આ ત્રણેય પ્રકારના જગતનો આપ ઉદ્ધાર કરે છે। જગતનો ત્રીજો અર્થ અહીંયા પ્રપંચ પણ કર્યો, ભક્તનો પ્રપંચ એટલે ગૃહસ્થાશ્રમ। શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે કે ભક્તનો ગૃહસ્થાશ્રમ ભગવત સેવા માટે છે, ઘરમાં રહીને
भगवत सेवा न थाय तो घरनो त्याग करवो जोईए। आवा गृहस्थाश्रम रूपी जगत में सेवा द्वारा भक्तों ने आप प्रभु पधराविने आनंदनी प्राप्ति करावे छे। एक वक्त श्री कृष्णाईजी नो मुकाम पसारवामां हतो त्यारे बाज बहादुर नामना एक अमलदारे बासाने चाड़ी खाधी कि आपना राणी लाछाबाई एक फकीर साथे मळीने रहे छे। बादशाहे बाज बहादुरने ज गुसाईजी पासे मोकल्यो। श्री कृष्णाईजीना दर्शन करतानी साथे ज बाज बहादुर प्रभावित थयो। श्री गोसाईजीए तेनी साथे यवन भाषामां वात करी तेथी ते वधारे प्रभावित थयो। तेणे कह्युं कि देशमां बहु मोटो दुकाळ चाले छे। त्यारे श्री गोसाईजी आज्ञा करे छे कि तमे राजमहेलमां पाछा जता भीजाई जशो। श्री गोसाईजीनुं आ वचन सत्य सिद्ध थयुं अने बाज बहादुर जेवो चुगलीखोर स्वभावनो यवन पण श्री गोसाईजी ने नमी पड़ो। एटले छिस्वामी जी कहे छे के हों चरणात पत्र की छैया। गोसाई जी ना चरण छे ये आपड़ा माटे आत पत्र एटले छत्र छे। तो आप श्री चरण कमल ये आपड़ा जेवा जीवो माटे एक छत्र छे। एनी एनी छाया में आपड़े बधा जीवो छीए। कृपा सिंधु श्री वल्लभ नंदन भयो जात राख्यो गई भैया। आपणे बधा आ भवसागरमां वहेता हता पण कृपा सिंधु श्री वल्लभ नंदने आपणे वहेता हता एमने हाथ जालीने पकड़ी राख्या छे। चित स्वामी गिरिधरन श्री विठ्ठल सुवेश बखान सखत श्रुति नैया। चित स्वामीजी कहे छे कि मारा विठ्ठल श्री गिरिधर छे ने एमनो जे आ सुयश छे ए श्रुतिओ पण एनुं वर्णन करी शकती नथी। तो आवा गोसाईजी महाराज ने अपने दंडवत प्रणाम करिए। जगदवंद्य पदाम्बुजाय नमः। जगदवंद्य पदाम्बुजाय नमः। जगदवंद्य पदाम्बुजाय नमः। जगदवंद्य पदाम्बुजाय नमः। जगदवंद्य पदाम्बुजाय नमः।